सरकार ने आरडीएसएस रिवेम्प्ड डिस्ट्रीब्यूशन सेक्टर स्कीम योजना हेठ पीजीवीसीएल वीज ग्राहकों माटे स्मार्ट प्रीपेड मीटर लगावानी पीजीवीसीएल द्वारा कार्यवाही हाथ धरवामां आवी छे। आ योजना हेठ स्मार्ट प्रीपेड मीटर लगावाथी वीज ग्राहकों पोतानी जरूरियात मुजब रिचार्ज करी शकशे। आम ग्राहकों की सुखाकारी में वधारो थशे। वधुमां पीजीवीसीएल कर्मचारी ने मीटर रीडिंग माटे वखतो वखत रूबरू जवानी जरूरियात रहेशे नहीं, जेथी समयनो पण बचाव थशे। आ योजना अंतर्गत पीजीवीसीएल कुल रूपया 3,600 करोड़ खर्च थी वीज ग्राहकों वीज स्थापन में स्मार्ट प्रीपेड मीटर बे तबक्का में लगावानुं आयोजन करवामां आवेल छे। आ तके राजकोट पीजीवीसीएल चीफ एंजीनियर आरजे वाड़ाए जणाव्युं के वीज ग्राहकों ने स्मार्ट मीटर थी अनेक फायदाओ थशे, बिनजरूरी हालांकी भोगवी पड़शे नहीं। नमस्कार, મારું નામ આરજે વાડા, હું ચીફ એન્જિનિયર પીજીવીસીએલ માં અત્યારે ફરજ બજાવું છું। કેન્દ્ર સરકારના જે મિનિસ્ટ્રી ઓફ પાવર જે વિભાગ છે એમણે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ સ્કીમ તરીકે આપણે જે ઓળખીએ છીએ એમાં અલગ અલગ ત્રણ એમના કમ્પોનન્ટ છે। એક છે કે અમારે જે વિભાગો જે એરિયાની અંદર અમને લોસ થઈ રહ્યો છે તો એની લોસ રિડક્શન એક્ટિવિટી અમે કરવાના છીએ, જેની અંદર એમબીસીસી કન્ડક્ટર લગાડશું, એલટીએબી કેબલ લગાડશું। બીજું છે મોડર્નાઇઝેશન, તો એની અંદર અમે સ્કાડા કરશું, અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરશું। તો આ ઉપરાંત એક ત્રીજો કમ્પોનન્ટ છે જે સ્માર્ટ મીટર, કે ગ્રાહકોને પણ જે ઇલેક્ટ્રિસિટીની જે સેવા છે એમનું જે પોતાનું કન્ઝપ્શન થાય છે એમની જે સુવિધાઓ આપવાની થઈ છે એના માટે સ્માર્ટ મીટરનો પ્રોગ્રામ છે જે પાન ઇન્ડિયા બેઝ ઉપર સર્વા બધા રાજ્યોમાં આ સ્કીમ હેઠળ ચાલુ થઈ રહ્યો છે। સ્માર્ટ મીટર છે એ બેઝિકલી એ મીટર સાદું જે મીટર હોય છે એવું જ મીટર હોય છે, એમાં એડિશનલ ફંક્શનાલિટીની અંદર આપણે કોમ્યુનિકેબલ ડિવાઇસ હોય છે, જે મોબાઈલ આપણો છે એ ટાવર સાથે કનેક્ટ થઈ અને આપણને બધી ઇન્ફોર્મેશન મળે છે। એવી જ રીતે આની અંદર સિમ કાર્ડ હોય છે જે જીપીઆરએસ ટેકનોલોજી ઉપર હોય છે, અથવા તો જે રેડિયો ફ્રિકવન્સી આરએફ મેશ નેટવર્ક હોય છે એના થકી બીજા નેટવર્કના ડીસીયુ સુધી જોડાઈ શકે છે। ત્યાં જે કન્ઝ્યુમરના ઘરેથી જે ડેટા છે એ અમારા સર્વરમાં પીજીવીસી લેવલે અમારું સર્વર આવશે, એ સર્વરમાં એમનો ડેટા રિસીવ થશે। એચઈએસ હેડ એન્ડ સિસ્ટમ છે, મીટર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ છે એમડીએમ, તો આ બધો ડેટા રિયલ ટાઈમ બેઝિસ ઉપર કન્ઝ્યુમરના ઘરેથી અમારા ત્યાં એ ડેટા રિસીવ થશે અને બાય ડાયરેક્શનલ મીટર હોય છે, બાય ડાયરેક્શનલ ફ્લો પાવર અને બાય ડાયરેક્શનલ કોમ્યુનિકેશન એમાં થઈ શકે છે અને બધા મીટરો છે એ પ્રીપેડ મોડમાં કામ કરશે અને કોમ્યુનિકેબલ ડિવાઇસીસ છે। સ્માર્ટ મીટરથી ગ્રાહકોને જો અત્યારે આપણે જોઈએ તો નાની મોટી ફરિયાદો આવતી હોય છે કે ભાઈ મારું બિલ બરોબર નથી બન્યું, અથવા તો મારે ત્યાં મીટર રીડિંગ લેવા માટે કોઈ નથી આવ્યા, અથવા તો મારે ત્યાં વીજ બિલ ભરવા માટે લાઇનમાં ઊભો રહેવું પડે છે, તો આ બધી જે હાલાકીઓ છે એ આનાથી દૂર થઈ જશે। અત્યારે કોઈ પણ જે વીજ બિલને રિલેટેડ જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો આની અંદર સ્વતંત્ર રીતે નિવારી શકાશે। ગ્રાહક પોતાનું જે કન્ઝપ્શન છે એની પોતાની મોબાઈલ એપની અંદર જ એ જોઈ શકશે કે મેં આજે સવારથી બપોર સુધીમાં કે સાંજે કેટલું વપરાશ કર્યો છે, મારા બેલેન્સમાંથી કેટલા રૂપિયાનું રિડક્શન થયું છે। તો રોજેરોજનો વપરાશને જાણી અને જો કોઈ પણ એવું હશે કે એમને વધારે વપરાશ થઈ ગયો હશે કે પંખા ચાલુ રહી ગયા હશે કે એસી ચાલુ રહી ગયું હશે બિનજરૂરી, તો એની તકેદારી રાખી અને પોતાનો વીજ વપરાશ ઘટાડી શકશે, તો વીજ બિલની બચત પણ આની અંદર થશે। હા, અમારવારી આપણે અત્યારે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની કંપની છે આરઈસીપીડીસીએલ એમની સાથે એગ્રીમેન્ટ અમારા એમઓયુ થઈ ચૂક્યા હતા અને જે એમનો કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ છે એ પણ અમે હમણાં જ લાસ્ટ મહિને અમે પૂર્ણ કર્યા છે બધી ફોર્માલિટીઝો। તો જે અમારું આયોજન છે એમાં અમે ડિસેમ્બર મહિનાથી આની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને પછી આવતા માર્ચ 25 સુધીની અંદર અમારો પ્રથમ તબક્કો પૂરો થઈ જશે। રાજકોટ છે અમારા બીજા ફેઝની અંદર અમે આવરી લીધું છે, પરંતુ જે ગવર્મેન્ટ ઓફિસીસ છે એ બધી અમે આખા પીજીવીસીએલ કંપનીની બધી ગવર્મેન્ટ ઓફિસો પહેલા ફેઝમાં લીધેલી છે। કોમર્શિયલ કનેક્શનો હોય છે, ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો છે, એ બધી જગ્યાએ રાજકોટ હોય કે કોઈ પણ જિલ્લો હોય બધામાં એક સાથે જ અમે લગવાનું ચાલુ કરશું। અત્યારે ફક્ત ખેતીવાડી જે કન્ઝ્યુમરો છે એમને અમે આ મીટરો નથી લગાડવાના। હા, અમે લોકો નેક્સ્ટ વીકની અંદર એક ટ્રેનિંગનું આયોજન કરેલું છે જેમાં અમારા અધિકારીઓ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયરો જે છે કાર્યપાલક ઇજનેરો અમારા જે 45 ડિવિઝન છે તો એ બધાને અમે ટ્રેનિંગ માટે અહીંયા બોલાવ્યા છે રાજકોટમાં અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમારો 3 દિવસનું ફંક્શન થશે, તો એની અંદર અમે ટોટલ કંપની ટ્રેનિંગ અમારા એમ્પ્લોયીઓને વિથ ડેમોન્સ્ટ્રેશન સાથે આપવાનું। અત્યારે જે અમને સેન્કશન બજેટ મળ્યું છે એ મુજબ 3,600 કરોડનો આમાં ખર્ચ થશે। વીજ ગ્રાહકોની ઉપર કોઈપણ જાતનો બોજો નહીં આવે, એમને કોઈ પણ આને જે એમાઉન્ટ છે એ કોઈ ચૂકવવાની રહેતી નથી।